રશિયા શ્રી રાંબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં એફઆઈ બીએડમાં અભ્યાસ કરું છું. અભ્યાસક્રમના ભાગરૂપે અમારે એક ટેલેમ બનાવવાનું છે. તે માટે મેં ધોરણ 10માં ગણિત વિષય માટે પાયથાગોરસની પ્રમેયની ચકાસણી કરતું ટેલેમ બનાવ્યું છે, જેની રજૂઆત હું આ પ્રમાણે કરું છું. ટેલેમમાં જોઈ શકાય છે કે આ બે કાટખૂણો બનાવતી બાજુઓ છે અને આ એક કર્ણ છે. હવે આપણે કાટખૂણો બનાવતી બાજુઓના માપ બદલાતા કર્ણનું માપ પણ બદલાશે અને તે પ્રાયોગિક રીતે સાબિત પણ થશે. તો આપણે કાટખૂણો બનાવતી બાજુમાં પહેલાં 5 સેટ કરીએ છીએ. હવે આપણે ગરડીની મદદથી કાટખૂણોથી બનાવતી બાજુનું માપ 5 સેટ કરીશું. આપણે જોઈ શકીએ છીએ કે કાટખૂણો બનાવતી બાજુનું માપ 5 સેટ કર્યું. હવે બીજી કાટખૂણો બનાવતી બાજુનું માપ 12 સેટ કરીશું. તે માટે આપણે ઉપરની ગરડીનો ઉપયોગ કરીશું. આપણે જોઈ શકીએ છીએ કે કાટખૂણો બનાવતી બીજી બાજુનું માપ આપણે 12 સેટ કર્યું. હવે પ્રાયોગિક રીતે જોઈએ તો કર્ણનું માપ ઓટોમેટિકલી 13 સેટ થઈ જાય છે, જે પાયથાગોરસના પ્રમેયની ચકાસણી દર્શાવે છે. હવે આપણે સૈદ્ધાંતિક રીતે જોઈએ તો ધારો કે આ કાટખૂણ ત્રિકોણ ABC છે. AC છે કર્ણ થશે. હવે ધારો કે AB અને BC ના માપ અનુક્રમે 5 અને 12 છે. હવે સૈદ્ધાંતિક રીતે આપણે ગણતરી કરીએ તો પાયથાગોરસના પ્રમેય મુજબ કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગોનો સરવાળો એ કર્ણના વર્ગ બરાબર થશે. આથી AB² + BC² = AC² AB² એટલે કે 5² + BC² = 12² = AC² 5² = 25 થશે + 12² = 144 = AC² તેથી AC² = 25 + 144 = 169. હવે 169નું વર્ગમૂળ લઈએ તો AC = 13 થશે. આથી સૈદ્ધાંતિક રીતે કર્ણનું માપ આપણે 13 પ્રાપ્ત થયું. આમ આપણે જોયું કે સૈદ્ધાંતિક રીતે અને પ્રાયોગિક રીતે કર્ણનું માપ 13 મળે છે. આમ આપણે જુદી જુદી બાજુનું માપ અદલા બદલી કરતાં કર્ણનું માપ વેરીફાય થશે. આમ આપણે પાયથાગોરસના થિયરમની ચકાસણી જોઈ.